ગુડ મોર્નિંગ સપ્તર્ષિ સંકુલમાં હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ધોરણ 5 આસપાસમાં પ્રકરણ 17 દિવાલ ઓળગી લીધી એ પાઠ જોતા હતા. એમાં આપણે જોયું હતું કે અફસાના, આફરીન અને ઘણી બધી છોકરીઓ છે એ બાસ્કેટબોલ રમતી હતી અને બાસ્કેટબોલ રમવામાં એમને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી એમના વિશે જોયું હતું. અને એમની ટીમ હવે સિલેક્ટ થઈ જાય છે અને એ લોકો હવે નાગપાડા રમવા જાય છે. હવે એ ટીમને અમને તમારી ટીમ વિશે કહો એ ટોપિક જોયું હતું. ત્યારે અફસાના, બીજી છોકરી અને આફરીન એ પોતાની ટીમમાં કેવી એકતા હતી, કોચ સાહેબ કેવું શીખવતા, એ લોકો કેવી રીતે રહેતા એ મુદ્દા પર પણ આપણે અભ્યાસ કર્યો હતો. હવે તમારી ટીમ વિશે કહો. એમાં એક છોકરી અને ઝરીનની વાત પણ આપણે જોઈ હતી કે ઝરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી, તેઓ અમારી સાથે સારી રીતે વાત ન કરતી હતી. આપણે આગળ જોયું કે થોડીક છોકરીઓ જે ખૂબ જ સારો પ્રભાવ પાડે છે એ લોકો સિલેક્ટ થઈ જાય છે, એટલે કે પસંદગી પાડે છે અને એ લોકો આખા દેશની મેચ માટે રમવા જાય છે. અલગ અલગ રાજ્યની છોકરીઓ ભેગી થઈને આપણા આખા ભારત દેશ માટે રમત રમે છે. પણ એ દેશની બીજા રાજ્યની જે છોકરીઓ આવી હતી એ ઝરીન અને અફસાના, એ લોકો જોડે સરખી રીતે વાત ન કરતી, અમને ઉતરતી કક્ષાની એટલે ખૂબ જ નીચી કક્ષાની સમજતી અને વર્તતી, તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ ન આપતી. ટીમમાં તો સરખી રીતે રમવાનું હોય ને, એ ટીમમાં સરખી રીતે રમવાની તક પણ ન આપતી હતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું, એઓને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું, એટલે કે ટીમમાં બધાને એકબીજાનો સપોર્ટ, એકબીજાનો સહકાર ન મળતો, મદદ ન મળતી. એ લોકો અંદરોને અંદર ઝઘડા કરતા, લડાતા અને સહકાર જેવું ન હતું. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો. બાસ્કેટબોલમાં તો હોય ને એ બોલ આગળ પાસ કરવાનો હોય પોતાની ટીમના સભ્ય પાસે અને એ આગળ કરે, પછી એવી રીતે પાસ કરીને નાખવાનો હોય, ગોલ મેળવવાનો હોય. તો આવી રીતે ઝરીન એક સભ્ય સામે બોલ ફેંકે છે પરંતુ તે પકડી શકી નહીં. શું કહે છે ઝરીન? મેં બોલ નાખ્યો પરંતુ તે પકડી શકી નહીં, તે મને લડવા લાગી. તે બોલ પકડી નહીં શકી પણ કોને લડવા લાગે છે? ઝરીનને. તે મને લડવા લાગી. ભૂલ માટે કોને જવાબદાર ઠેરવે? ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી, એટલે કે ભૂલ માટે ઝરીનને જવાબદાર ઠેરવે છે. આ બધી ગેરસમજમાં, આવા બધા વિચારો, ગેરસમજ એટલે કે બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. આવું બધું થાય છે અને ઝરીન અને અફસાનાની ટીમ જે બધા રાજ્યની અલગ અલગ છોકરીઓ સાથે આપણા એક દેશની ટીમ હતી એ હારી જાય છે. પરંતુ આવું ક્યારે અમારી પોતાની ટીમમાં થયું ન હતું, એટલે કે એ લોકોની રાજ્યની અલગ ટીમ હતી ત્યારે એ લોકો બધા સાથે રમતા ત્યારે એવું થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે બાસ્કેટ ચૂકી જઈએ તો પણ અમે ગુસ્સો ન કરતા. ઝરીન કે અમારી ટીમમાં અમે જ્યારે રમતા ત્યારે આવું કંઈ પણ થાય ત્યારે અમે ઝઘડા ન કરતા શાંતિથી વાત કરીને વાતનું સોલ્યુશન લાવતા. કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપણે બધા એક જ ટીમનો ભાગ છીએ. આફરીન હવે કહે છે, આફરીન સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું. આ ટીમ સોલાપુરમાં રમે છે અને સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત હતી. તો બાળકો, શું ખાસિયત હતી એ લોકોની ટીમમાં? તો એ લોકો કોઈ દિવસ ઝઘડો ન કરતા, એ લોકો બધા સારી રીતે રહેતા, એક ટીમ છે. એ લોકોની ટીમમાં એકતા સારી હતી, એ લોકો સારી રીતે રમતા અને કંઈ આવું થાય, બાસ્કેટ ચૂકી જવાય
તો પણ એ લોકો એકબીજાને મદદ કરતા અને કહેતા કે કંઈ વાંધો નહીં, આપણે સારું રમીશું, આપણે પછી પાછો પ્રયત્ન કરીને આપણે સારું કરીશું. ખાસિયત છે અમારી વચ્ચેનો સહકાર, એ જ અમારી તાકાત છે. એ લોકો એકબીજા સાથે સારી રીતે રહેતા અને અમારી વચ્ચેનો સહકાર એ જ તાકાત છે, એ વાત એ લોકોને સમજાય છે, એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમના દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. જો આપણને એકબીજાને સહકાર એટલે કે એકબીજાની મદદ કરવી જોઈએ અને જો એ સહકાર ન મળે તો આપણાથી મેચ હારી જવાય. ટીમમાં તો બધાનો સરખો પ્રયત્ન જોઈએ ને. હવે ક્રિકેટની ટીમ હોય અથવા જે ગમે એની ટીમ હોય, બધા ખેલાડીઓ એક થઈને રમવું પડે. મેચ હારી શકીએ એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત જોઈએ અને કોઈકની નબળાઈ હોય એ પણ આપણે સમજવી જોઈએ. તમે અમે કહ્યું એટલે કે જે એ લોકોને ઇન્ટરવ્યૂ લે છે, મીડિયા છે, એ કહે છે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું હવે પછી શું? તો અફસાના જવાબ આપે છે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અફસાના, આફરીન, ઝરીન જેવી છોકરીઓ છે એ શું કહે છે? અમે સારું રમ્યા, અમને સારી એટલે જ અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી. અમે અમારા શહેર અને રાજ્ય માટે પણ રમ્યા. એ લોકો પોતાના સ્થાનિક શહેર માટે પણ રમે. રાજ્ય હવે આપણું શહેર હોય તો આપણું સુરત, એટલે કે સુરત શહેર માટે પણ રમે અને રાજ્ય આપણું ગુજરાત રાજ્ય છે એટલે કે ગુજરાત રાજ્ય તરફથી પણ રમે. અને ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અફસાના શું કહે છે? હવે અમે અમારા આખા દેશ માટે પણ રમવા માગીએ છીએ અને દેશની કીર્તિ એટલે કે દેશનું નામ રોશન કરીશું, કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ. એ લોકો શું કહે છે? અમે પણ બતાવવા માગીએ છીએ એ લોકોને કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. તમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડતી હતી? ખુશનુર કહે તમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? હવે આ ટીમને પૂછે છે કે તમને કોઈ તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે? ત્યારે ખુશનુર જવાબ આપે છે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ કંઈ પણ જે જોઈએ આપણને સરળતાથી મળે. હવે તમે વિચારો કે મને પહેલો નંબર મારે પરીક્ષામાં લાવવાનો છે તો આપણને તરત જ પહેલો નંબર મળી જાય પરીક્ષામાં? ના, રિઝલ્ટ મળે આપણને? ના, આપણે તેના માટે ઘણી મહેનત કરવી પડે. એવી જ રીતે આ લોકોને પણ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરી એ ખૂબ જ મુશ્કેલ હતું. કેમ? જો છોકરીઓ જો રમત રમે તો ના પાડે ને. કેમ કે આપણા દેશમાં તો અથવા પહેલાંના સમયમાં કેવું હતું કે છોકરીઓએ તો ખાલી ઘરમાં જ કામ કરવાનું, બહાર કામ કરવાનું નહીં. છોકરીઓ તો ખાલી ઘરનું રસોડું સંભાળે, મેદાનમાં રમવા જવાની પણ છૂટ ન હતી. રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવા હતા. એ આ છોકરીઓ છે એ લોકોના પરિવારોને સમજાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. કોઈક વાર હોય ને પપ્પા પણ ખીજવાય, આપણે પણ કંઈ વસ્તુ લેવી હોય તો આપણે પરિવાર સાથે કોઈ વાર ઝઘડો પણ થઈ જાય, ઝઘડવું પણ પડતું.
આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. ખુશનૂર, ઝરીન, અપ્સરા જેવી કેટલીક છોકરીઓ એમના પરિવારના કારણે પણ રમી શકતી નથી. કેમ? તો મનમાં દિવાલ છે. કેવી દિવાલ છે? તો છોકરીઓ આવું કામ ન કરી શકે. આ કામ તો ખાલી છોકરાઓ જ કરે. છોકરીઓ બીજે રમવા ન જાય, અલગ અલગ દેશોમાં પણ રમવા ન જઈ શકે, બહાર જવું પડે, એવી ઘણી આપણી સમાજમાં ગેરમાન્યતા હોય છે. એ દિવાલ આપણે ઓળંગવાની છે. આ છોકરીઓ તોડી લીધી, પણ હવે આપણે એ દિવાલોને ઓળંગવાનો પ્રયત્ન કરવાનો છે. રમત તો ઠીક, જોઈએ પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. જોયું ને, છોકરીઓએ તો ખાલી ઘરનું જ કામ કરવાનું. કેમ? એ તો લગ્ન કરીને બીજે સાસરે જતી રહેશે. અથવા છોકરીઓએ ભણીને શું કામ? પહેલાંના સમયમાં છોકરીઓને ભણવા પણ ન જવા દેતા હતા. અત્યારે તો ખૂબ સરસ છે બાળકો, આપણે ક્લાસરૂમમાં છોકરીઓ પણ ભણવા આવે છે, અને છોકરીઓ પણ પોલીસ છે, વિમાન ચલાવે છે, ડૉક્ટર, એન્જિનિયર, અનેક ક્ષેત્રોમાં આપણે જોઈએ તો છોકરીઓએ પણ કારકિર્દી હાંસિલ કરી છે. મારી માતાએ ઘણું બધું કરવું હતું. શું કહે છે? ખુશનૂરની મમ્મી છે, એણે પણ આગળ અભ્યાસ કરવાનો હતો, ઘણું બધું કરવાનું હતું, પરંતુ ક્યારે તેમને તક મળી ન હતી. તમે પણ ઘરે તમારી મમ્મીને કહી જોજો, વાત કરી જોજો કે તમારે આગળ ભણવું હતું, તમને આવી તમારે આવી મુશ્કેલીનો સામનો કર્યો. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું, નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. ખુશનૂરની મમ્મી હવે એમની મમ્મી તો ન ભણી શક્યા, અથવા ન એમને તક મળી, પણ ખુશનૂરની મમ્મી કહે છે હું નહીં કરું, પણ મારી બધી છોકરીઓને તો આ રમત રમવાની, આ કાર્યમાં ભાગ લેવાની તક મળવી જ જોઈએ. અફસાના, હવે અફસાના કહે છે, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે. કહે છે કે અમે જેવી રમત પૂરી કરીએ એટલે તરત જ ઘરે જવું પડે. છોકરાઓ તો અહીં તહીં જઈ શકીએ, આપણે છોકરીઓ સ્કૂલે આવે તો આપણે પણ તરત ઘરે જવું પડે ને. છોકરાઓ તો આમ તેમ જઈ શકે, પણ છોકરીઓએ પહેલાં ઘરે જવું પડે. મોડે સુધી વાતો કરી શકે છે, કોઈ કંઈ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈ કરવા પણ મદદ કરું છું. આપણે ક્લાસમાં પણ છોકરીઓ એવી હશે, સ્કૂલેથી જાય અને એમની મમ્મીઓને પણ હેલ્પ કરતી હશે. મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને પોતાના માટે ચા બનાવે, જો અફસાના કહે છે મારા ભાઈને ચા જોઈએ તો પોતાના માટે ચા બનાવે, તો એની માતા શું કહે છે? તારે 3-3 બહેનો હોવા છતાં તારે ચા જાતે બનાવવી પડે છે, આવું કામ કરવું પડે છે. એવા વિચાર અફસાનાના ઘરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.